નમસ્તે બાળ મિત્ર, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે સંસ્કૃતમાં પાઠ 5 કયો છે? મમ વિદ્યા લયઃ, મારી શાળા. હવે તમારી શાળાએ જાઓ છો ને તમે કે નથી જતા? તો જુઓ અહીંયા શું છે કે શાળાનું ચિત્ર છે, સ્કૂલનું, પછી ગાર્ડન છે સ્કૂલમાં, છોકરા ભણવા જાય છે, વાતચીત કરે છે, હિંચકા ખાય છે, લસરપટ્ટી ખાય છે કે નહીં? તમારી શાળામાં પણ છે ને? એવી જ રીતે આપણે આ પાઠ ભણવાનો છે. તો જો આ બે છોકરા છે, રાજીવ અને અનિલ, તો એ વાતચીત કરે છે. એ વાતચીત આપણે અહીંયા સાંભળવાની છે, સમજવાની છે કે શું કહેવા માંગે છે અને એનું ભાષાંતર કરવાનું છે, બરાબર છે? તો જુઓ કે એ શું કહે છે. રાજીવ, રાજીવ કહે છે, પશ્યસ અનિલ, અનિલ અસહ મમ વિદ્યાલય, અનિલ જો આ મારી શાળા છે. શું કહે છે કે પશ્ય અનિલ, જો અનિલ અસહ મમ વિદ્યાલય, આ મારી નિશાળ છે, શાળા છે. પછી શું કહે છે, મમ વિદ્યાલય સુંદર અસ્તિ, મારી નિશાળ સુંદર છે. અનિલ, અનિલ કહે છે, સત્ય, સાચું, વિદ્યાલય વિશાલ અપિ અસ્તિ, સાચું, વિશાળ વિશાળ પણ છે. શું કહે છે કે સાચું, વિશાળ વિશાળ પણ છે. રાજીવ, રાજીવ કહે છે, અહમ પ્રતિદિન વિદ્યાલય આગચ્છામિ, રાજીવ કહે છે, હું દરરોજ નિશાળે આવું છું. શું કહે છે કે હું રોજ નિશાળે આવું. અનિલ, વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ, શું કહે છે અનિલ કે નિશાળની શરૂઆત ક્યારે થાય છે. શું કહે છે કે નિશાળની શરૂઆત ક્યારે થાય છે. તો રાજીવ શું કહે છે, મમ વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતિ, મારી નિશાળની શરૂઆત 11 વાગે થાય છે. મારી નિશાળની શરૂઆત 11 વાગે થાય છે. આરંભ અહમ પ્રાર્થનાખંડમ ગચ્છામી, શરૂઆતમાં હું પ્રાર્થનાખંડમાં જાઉં છું. શરૂઆતમાં હું પ્રાર્થનાખંડમાં જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના કરોમી, ત્યાં હું પ્રાર્થના કરું છું. શું કીધું છે કે હું મારી શાળાએ 11 વાગે જાઉં છું, શરૂઆતમાં હું વર્ગખંડમાં જાઉં છું અને ત્યાં જઈને હું પ્રાર્થના કરું છું. પછી અનિલ, અનિલ કહે છે, ભવતઃ વર્ગખંડ કુત્ર અસ્તિ, અનિલ કહે છે, તમારો વર્ગખંડ ક્યાં છે. શું કહે છે કે તમારો વર્ગખંડ ક્યાં છે. પછી રાજીવ, રાજીવ કહે છે, મમ વર્ગખંડ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવ અસ્તિ, શું કહે છે રાજીવ, મારો વર્ગખંડ પ્રાર્થનાખંડની નજીક જ છે. રાજીવ શું કહે છે, મારો વર્ગખંડ પ્રાર્થનાખંડની નજીક જ છે. પછી અનિલ, અનિલ કહે છે, ભવતઃ, શું કહે છે અનિલ, ભવતઃ વર્ગ શિક્ષક કેમ અસ્તિ, તમારા વર્ગ શિક્ષક કોણ છે. અનિલ શું કહે છે, તમારા વર્ગ શિક્ષક કોણ છે. પછી રાજીવ, રાજીવ કહે છે, હર્ષા મહોદય મમ વર્ગ શિક્ષિકા અસ્તિ, હર્ષા બહેન મારા વર્ગ શિક્ષિકા છે. સા સંસ્કૃતમ પઠાતી, તે સંસ્કૃત ભણાવે છે.
વર્ષા દીદી મારા વર્ગ શિક્ષક છે અને તે સંસ્કૃત ભણાવે છે. અનિલ અનિલ ભવતઃ વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ વા? શું કહે છે અનિલ? શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે? શું કહે છે અનિલ કે તમારી નિશાળમાં પુસ્તકાલય છે? રાજીવ રાજીવ કહે છે આમ. હા, અહમ પુસ્તકાલય પુસ્તકમ પઠામિ. હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મમ વિદ્યાલય વિશાલ ક્રીડાક્રમ અપિ અસ્તિ. મારી નિશાળમાં રમતનું વિશાળ મેદાન છે. પછી શું કહે છે? વિરામ સમયે અહમ તત્ર ખેલામિ. રિસેસમાં હું ત્યાં રમું છું. શું કહે છે કે પેલા એમ પૂછું અનિલે કે તારી શાળામાં એક પુસ્તકાલય છે? તો રાજીવે શું કીધું? હા, હું એક પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મારી નિશાળમાં રમતનું વિશાળ મેદાન પણ છે અને રિસેસમાં હું ત્યાં રમું છું. અનિલ કહે છે ઓહો, અરે ભવતઃ વિદ્યાલય રમણીયમ ઉદ્યાનમ અપિ અસ્તિ. તમારી શાળામાં રમણીય બગીચો પણ છે, સુંદર બગીચો પણ છે. રાજીવ કહે છે ન કેવલમ ઉદ્યાને ઔષધ બાગ અપિ અસ્તિ. માત્ર બગીચો નથી પણ બગીચામાં ઔષધિ બાગ પણ છે. ખાલી બગીચો જ નથી કે પણ બગીચામાં એક ઔષધિ બાગ પણ છે. અનિલ ભવતઃ રોપિતઃ વૃક્ષઃ અપિ અસ્તિ વા? અનિલ કહે છે શું તમારું વાવેલું વૃક્ષ પણ છે? રાજીવ આમ. હા, પશ્ય અસહ વૃક્ષઃ માયા રોપતિઃ અસ્તિ. હા, જો આ વૃક્ષ મારા વડે રોપાયેલું વાવેલું છે. અનિલ કહે છે ઉત્તમ. તહિ ભવન ગૃહમ કદા ગચ્છતિ? તો તમે ઘરે ક્યારે જાઓ છો? રાજીવ અહમ સાયં પંચવાદનમ ગૃહમ ગચ્છામિ. રાજીવ કહે છે હું સાંજે 5 વાગે ઘરે જાઉં છું. અનિલ કહે છે ભવતઃ વિદ્યાલય નાના સુંદર અસ્તિ. અનિલ કહે છે તમારી શાળા ખરેખર સુંદર છે. સમજાઈ ગયું? આવડશે ભાષાંતર? ચાલો આપણે ટિપ્પણી જોઈ લઈએ. પશ્ય જો અસહ આ અસ્તિ છે આરંભ શરૂઆત. આગચ્છામિ આવું છું. કદા ક્યારે મમ મારું. ગચ્છામિ જાઉં છું. પુત્ર ક્યાં ક્રીડાગમ રમતનું મેદાન. એવ જો નેનું ખરેખર ઓહો અરે ભવતી થાય છે. તહી તો રોપિતઃ વાવેલું રોપાયેલું પઠ્યતી ભણાવે છે. સમજાઈ ગયું? આવડશે ભાષાંતર કરતા? ચાલો, થેન્ક યુ.